द्विवेदी मोरबीनी दुर्घटना पर अमे सतत आपने अपडेट आपी रह्या छे। हालमां जे एक महत्वना अपडेट्स आवी रह्या छे तेनी पर वात करीए तो सीएम भूपेन्द्र पटेल मोरबी पहोंची चुक्या छे। गृह राज्य प्रधान हर्ष संघवी पण तेमनी साथे मोरबीना झूलता पुल नुं जे दुर्घटना स्थळ छे त्यां पहोंची चुक्या छे। तो सीएम केवड़िया हता त्यारबाद सीधा त्यांथी अमदावाद आव्या अने त्यारबाद हर्ष संघवी पण तेमनी साथे मोरबी पहोंच्या छे। अने हवे पीएमए घटना स्थल नी मुलाकात लीधी छे अने त्यारबाद हाजर अधिकारीओ साथे आ घटना कई रीते बनी ते अंगे माहिती मेळवी छे। तो ब्रिज दुर्घटनामां मृत्युआंक 100 ने पार थई जाय तेवी शक्यता छे। गृह राज्य प्रधान हर्ष संघवीए दुर्घटना स्थळे पहोंची अने हवे स्थितिनी निरीक्षण कर्युं छे। नोंधनीय बात ए छे के गृह राज्य मंत्री हर्ष संघवीए पुल पर मात्र 150 लोको हता तेवुं निवेदन कर्युं हतुं। हवे मृत्युआंक 100 ने पार थई जाय तेवी शक्यता छे। ऑलमोस्ट 150 लोकोनुं तो रेस्क्यू करी चुकायुं छे, जेनो मतलब के पुल पर घणा लोको हता। 300 થી 400 લોકો હોવાની શક્યતાને પણ નકારી શકાય નહીં। હજુ પણ લોકો ફસાયેલા છે, જેને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ગરુડ સહિતની ફોર્સને ત્યાં મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ મોરબી પહોંચી ચૂક્યા છે, તેમની સાથે હર્ષ સંઘવી છે। ચોક્કસપણે મૃત્યુઆંક હજુ પણ 100 ને પાર થઈ જાય તેવી શક્યતા છે। હજુ પણ પાણીની અંદર રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। આટલી બધી ઘટનાની કલાકો બાદ હવે કોઈ જીવિત હોય તેવી આ શક્યતા ખૂબ જ નહીવત છે। મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે મોરબીના દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ સીધા જ હવે રાજકોટ તરફ પ્રયાણ કર્યું છે અને હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ સીએમ ભૂપેન્દ્ર પટેલ જવા નીકળી ગયા છે। તો સ્થિતિનું નિરીક્ષણ કર્યું, હાજર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી અને ત્યારબાદ હવે બાય રોડ સીએમ ભૂપેન્દ્ર પટેલ રવાના થયા છે રાજકોટ તરફ। હવે સિવિલ હોસ્પિટલમાં પહોંચી અને ત્યાં પરિસ્થિતિ કયા પ્રકારની છે તેનો તાગ મેળવશે। તો રાજકોટ સીએમ હોસ્પિટલ જવા માટે નીકળી ગયા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે। કેવડિયા ખાતે તેઓ કાર્યક્રમમાં હતા, ત્યારબાદ પીએમ સાથે વાતચીત થઈ અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ સીધા જ મોરબી જવા માટે નીકળી ગયા હતા। અમદાવાદ પહોંચ્યા અને ત્યાંથી સીધા જ મોરબી જવા નીકળી ગયા હતા। મોરબી પહોંચ્યા બાદ તેમની સાથે હર્ષ સંઘવી પણ હતા। પરિસ્થિતિને જાણી કયા પ્રકારે દુર્ઘટના બની અને હવે વધુ કાર્યવાહી હાથ ધરાશે, ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને હવે સીએમ રાજકોટ જવા માટે નીકળી ગયા છે। હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ જઈ અને સીએમ ત્યાંની પણ પરિસ્થિતિ જાણશે। નોંધનીય બાબત એ છે કે મોરબીમાં જાણે દવાખાનાઓ ખૂટી પડ્યા તે પ્રકારની પરિસ્થિતિ થઈ, ઘણા દર્દીઓને જે આ દુર્ઘટનામાં ગંભીર ભોગ બન્યા છે તેઓને રાજકોટ ખસેડવાની ફરજ પડી અને ત્યાં રાજકોટ સિવિલમાં પણ ઘણા ભોગ બનનાર લોકોને ખસેડવાની ફરજ પડી છે અને ત્યાં હવે સીએમ જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે। તો બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 100 ને પાર થઈ જાય તેવી પૂરી શક્યતા છે। બ્રિજની મુલાકાતની ટિકિટ 70 રૂપિયાની હતી, 70 રૂપિયાની લાલચમાં અનલિમિટેડ લોકોને બ્રિજની અંદર જવા દેવાયા। અનેક પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, અનેક સવાલો આ દુર્ઘટના બાદ ઉઠી રહ્યા છે। હવે તપાસ સમિતિ SIT ની રચના થઈ ચૂકી છે, 5 લોકોનો સમાવેશ કરાયો છે। ત્યારે અન્ય એક વધુ એક અપડેટ હાલમાં જ એક મળી રહ્યા છે તેની જો વાત કરીએ તો મોરબીની દુર્ઘટનામાં જે આંકડા મોતના આંકડા આવી રહ્યા છે તે ધ્રુજાવી દે તેનારા છે, કંપાવી નાખે તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે। મોરબીની દુર્ઘટનામાં મૃત્યુઆંક 91 પર પહોંચી ગયો છે, મૃત્યુઆંક 91 થઈ ચૂક્યો છે। હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે, એટલે કે 100 થી પણ પાર મૃત્યુઆંક પહોંચે તો નવાઈની વાત નથી, કેમ કે દુર્ઘટના જેટલી ગંભીર છે। મોરબીનો ઝૂલતો પુલ જે રજાના દિવસે એટલો ભરચક થઈ ગયો કે પુલ વચ્ચેથી તૂટી ગયો, કટકા થઈ ગયા પુલના, અનેક લોકોની જિંદગી આ પુલના વાયરમાં ઝૂલી ગઈ, અનેક લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા, અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો, ખિચિયારીઓ બોલી, પરંતુ કોણ કોને બચાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને જોત જોતામાં એક પછી એક લાશો બહાર આવવા લાગી। મૃત્યુઆંક 91 પર પહોંચી ગયો છે, આ આંકડો ધ્રુજાવી દે તેનારો છે। બેસતું વર્ષ હતું તે દિવસે જ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, 7 મહિનાથી ઝૂલતો પુલ બંધ હતો કેમ કે તેના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ બેસતા વર્ષના દિવસથી જ આ પુલની શરૂઆત કરવામાં આવી અને ત્યારબાદ
आ पुल ने आम जनता माटे खुलो मुकी देवामां आव्यो अने गणतरीना दिवसोमां ज एम कही के गणतरीनी कलाकोमां ज आ पुल धराशायी थई गयो अने अनेक मानव जिंदगीने आ पुल भरखी गयो। आम आ मोरबीनो झूलतो पुल ए मौतनो पुल साबित थई चूक्यो छे।